છે તો વર્તમાને જેના બીજા ડોઝ લેવાનો બાકી છે તેને ખાસ કાળજી રાખી અને તેઓને રસી મળી શકે તે માટે સરકાર શ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આવો આ અંગે વધારે સાંભળીએ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમાર કન્નર પાસેથી. અત્યારે આપણી વેક્સિનેશન છે એ સ્મૂથલી ચાલી રહ્યું છે અને ખાસ કરીને જે સેકન્ડ ડોઝવાળા છે એના માટે આપણે સ્પેશિયલ વ્યવસ્થા કરી છે. વિદેશ જનાર વિદ્યાર્થીઓ માટે પણ આપણે વિશેષ આયોજન કર્યું છે. અત્યારે આપણું લક્ષ્ય છે કે જે ખાસ કરીને 60 વર્ષથી ઉપર છે એમને આપણે જે બાકી રહી ગયેલા છે સેકન્ડ ડોઝમાં એમને અમે ખાસ પ્રાયોરિટી આપી અને એમને પણ વેક્સિનેશન વહેલું પતે એવું અમે આયોજન કરી રહ્યા છીએ. અત્યારે આપણી પાસે વેક્સિન પૂરતો જથ્થો છે જ અને એ ક્રમશ આપણે દરેક ખાસ કરીને જે સમાજવાળી વગેરે જે છે એમના માટે પણ અલગથી આપણે વ્યવસ્થા વેક્સિનેશનની ધીમે ધીમે કરી રહ્યા છીએ. આ રીતે સમગ્ર કચ્છમાં સ્મૂથલી વેક્સિનેશનનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. હા, કારણ કે વેક્સિનેશન એ જ આ જે કોવિડને કંટ્રોલ કરી શકે છે. અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ કે જ્યારે ત્રીજી લહેર આવવાની સંભાવના આપણે ત્યાં લાગી રહી છે ત્યારે ખાસ જો આપણે વેક્સિનેશનનું જે પ્રમાણ છે એ આપણે વેગવંતુ બનાવીએ, ખાસ 50% સુધી આપણી પોપ્યુલેશન જો વેક્સિનેશનનું કવર કરી લેશે તો આપણે ત્રીજી લહેરથી બચી શકશું. ખાસ કરીને એના માટે ઝુંબેશના રૂપે આપણે આ વેક્સિનેશન ચલાવી રહ્યા છીએ અને દરેક વ્યક્તિએ ખાસ કરીને જે એવી ગંભીર બીમારીઓ છે મોટી ઉંમરના છે એમને ખાસ વેક્સિનેશન લઈ લેવા અપીલ કરું છું.